नमस्कार गुजरात न्यूज में आपनु स्वागत छे ने तमारी साथे हूँ सुद्रवी। समाचार की शुरुआत में बात करवामां आवे तो गुजरात सरकार द्वारा सात पगला खेडूत कल्याण अंतर्गत फळ फूल शाकभाजीना विचारणकारों ने विनामूल्ये छत्री तेमज श्रीमंत खेडूतों अने खेत मजूरों ने स्मार्ट हेन्ड टूल्स किट अने काटाड़ी तारनी वाड़ माटेनी योजनानो कार्यक्रम थरा खाते योजवामां आव्यो हतो। गुजरात सरकार द्वारा सात पगला खेडूत कल्याण अंतर्गत फळ फूल शाकभाजीना वेचाणकारों ने विनामूल्ये छत्री श्रीमंत खेडूतों अने खेत मजूरों ने स्मार्ट हेन्ड टूल्स किट अने काटाड़ी तारनी वाड माटेनी योजनानो शुभारंभ कार्यक्रम गुजरातना मुख्यमंत्री विजय रूपाणीना वीडियो कॉन्फरन्स द्वारा राज्यसभाना सांसद जुगलजी लोखंडवाळाना अध्यक्षस्थाने कांकरेज तालुकाना थरा खाते अवगड विद्या मंदिर खाते योजायो हतो। आ प्रसंगे कांकरेज धारासभ्य कीर्ति सिंह वाघेला, एपीएमसीना चेरमेन, जिल्ला भाजप महामंत्री, जिला पंचायतना पूर्व प्रमुख, नगरपालिकाना प्रमुख, कांकरेज तालुका भाजपना प्रमुख, महामंत्री तेमज जिला पंचायतना पूर्व सदस्य, पूर्व प्रमुख तेमज कांकरेज तालुकाना युवा भाजप प्रमुख, थरा नगरपालिकाना कॉर्पोरेटर, पूर्व महामंत्री, थरा शहर महामंत्री तेमज तालुका पंचायत सदस्य, चिमनगढ़ सरपंच, युवा भाजपना महामंत्री तथा खेतीवाड़ी विभागना अधिकारी कर्मचारीओ अने खेडूत मित्रों खूब मोटी संख्या में उपस्थित रहा था। विकास माटे अने समग्र भारतनी अंदर जे रीते माननीय वडाप्रधान नरेन्द्र भाई मोदी साहेब काम करी रह्या छे ए प्रमाणे गुजरातनी सरकार माननीय विजय रूपाणी होय के नितिनभाई पटेल साहेबनी सरकार सर्वे ખેડૂતો માટે હર હંમેશા એવી રીતે ખેડૂત બેઠો થાય, સમૃદ્ધ થાય એના માટે આજે સાત પગલા કાર્યક્રમ ખરાજ મુકામે કરવામાં આવ્યો। એની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો હાજર રહ્યા। એની અંદર આજ વિસ્તારના લોકલાજી ધારાસભ્ય માટે કીર્તિભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ હાજર રહી, જેની અંદર ખેડૂતોને કેવી રીતે સમૃદ્ધ બને, કેવી રીતે ખેતી સારી કરે અને પોતે પ્રગતિ કરે એના માટેના અલગ અલગ સાધનો પણ તેમને અર્પણ કરવા માટે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યા। સાથે સાથે ખેડૂતોને જ્ઞાન આપવામાં આવ્યું કે કેવી રીતે તમે કયા પાક વાવવાથી તમને વધારેમાં વધારે તમે ઉપજ મેળવી શકો અને અતિવૃષ્ટિ થઈ હોય કે અમને કોઈ જગ્યાએ નાનું મોટું ગોડાઉન બનાવવું હોય એના યોગદાન માટે પણ આજે ખેડૂતોને ખૂબ મોટા પાયે જ્ઞાન આપવામાં આવ્યું। જય શ્રી સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આજે કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે પણ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે જે સાત પગલા કલ્યાણનો કાર્યક્રમ આજે ખરા મુકામે રાજ્યસભાના સાંસદ માન્ય શ્રી જુગલ કિશોરજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો। આ યોજનાની અંદર જે લાભાર્થીઓ હતા એ લાભાર્થીઓને એમના લાભના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું અને સાત પગલા કલ્યાણના જે ખેડૂતો માટે લેવામાં આવ્યા છે, ખેડૂતો પોતાનો માલ સંગ્રહ કરી શકે માટે માલ ગોડાઉનમાં સબસિડી, ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી શકે, ગાય આધારિત ખેતી કરી શકે તો એક ગાય દીઠ માસિક 900 રૂપિયાના લેખે 10,800 રૂપિયા એ વાર્ષિક સહાયના ચેકો, ખેડૂતોના માલને બજાર સુધી લઈ જવા માટે પરિવહન યોજના સાથે ખેડૂતોને અન્ય સ્માર્ટફોન્સ વગેરે જે જે પણ સાત પગલાં જે લેવામાં આવ્યા છે એના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું અને ખેડૂતો આધુનિક ખેતી કરી પ્રગતિને સુખી અને સમૃદ્ધ થાય માન્ય મોદી સાહેબનું સપનું 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું છે આ સપનું સાકાર થાય એ માટે આજે સાત પગલાં ખેડૂતો માટે આજનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ અંદર આ વિસ્તારના સૌ સન્માનીય આગેવાનો, પ્રગતિશીલ ખેડૂતો, સૌ ખેડૂત મિત્રો અને પત્રકાર ઉપસ્થિતિમાં સંપન્ન ચેહર સિંહ વાઘેલા, NS ગુજરાત ન્યૂઝ, કાંકરેજ।